સુરતમાં ડુમસ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ડુમસ બીચ પર ઘવાયેલી હાલતમાં ઊંટ અને ઘોડાઓ પર પ્રવાસીઓની સવારી કરાવી રોજગારી મેળવતા પ્રાણી માલિકી નિર્દયા સામે પોલીસે લાલ આંખ કરી છે. જાગૃત નાગરિકની માહિતી બાદ પોલીસે બીચ પર પહોંચી 8 જેટલા ઘોડા અને ઊંટને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ જીવદયા પ્રેમીઓની મદદથી પ્રાણીઓની તાત્કાલિક સારવાર કરાવી હતી. એટલું જ નહીં પણ પ્રાણીઓના માલિકોને પૂરતી તકેદારી રાખવા કડક સૂચના પણ આપી હતી. સુરતના ડુમસ બીચ સહેલાણીઓ માટે પહેલી પસંદ છે. વીકેન્ડ અને વાર તહેવારે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ડુમસ બીચ ફરવા માટે જતા હોય છે. ડુમસ બીચ ખાતે લોકો ઘોડે અને ઊંટ સવારી પણ કરે છે. ત્યારે એક જાગૃત નાગરિકે એક ઊંટને ઇજાગ્રસ્ત હાલતમાં જોયું હતું, જેથી તેણે ડુમસ પોલીસ મથકમાં જાણ કરી હતી. બનાવની જાણ ડુમસ પોલીસમાં PI અંકિત સોમૈયાને થતાં તેઓ તાત્કાલિક બીચ પર પહોંચ્યા હતા અને તેઓએ પ્રયાસ અને જીવદયા સંસ્થાને ડુમસ બીચ પર બોલાવી હતી અને બાદમાં બીચ પર આવતા તમામ ઊંટ ઘોડાની પ્રાણીઓના ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. આ દરમિયાન 7 થી 8 જેટલા ઊંટ અને ઘોડાઓને ઈજા હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસની ટીમે તાત્કાલિક ઈજાગ્રસ્ત ઊંટ અને ઘોડાઓની સારવાર કરાવી હતી. આ ઉપરાંત ઊંટ અને ઘોડાના માલિકોને તેઓની પૂરતી તકેદારી રાખવા કડક સૂચના આપી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બીચ પર આવતા લોકોએ બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. ગત તારીખ 2/7/2023 રોજ ડુમસ બીચ ખાતેથી એક જાગૃત નાગરિકે ડુમસ પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવેલ હતું કે ત્યાં એક ઊંટ ઇજાગ્રસ્ત હાલતમાં છે. આ ફોન બાદ ડુમસ પોલીસ સ્ટેશનના PI શ્રી અંકિત સોમૈયા તથા તેમની ટીમે તાત્કાલિક ડુમસ બીચ ખાતે પહોંચી અને ત્યારબાદ પ્રયાસ તથા જીવદયા સંસ્થાઓને ત્યાં બોલાવેલ હતી તથા બીચ પર હાજર તમામ પ્રાણીઓની મુલાકાત લઈ તેમને તપાસતા લગભગ 7 થી 8 જેટલા ઇજાગ્રસ્ત પ્રાણીઓ મળી આવ્યા. આ તમામ પ્રાણીઓની સારવાર કરવામાં આવેલ હતી તથા તેમના માલિકોને તેમની પૂરતી દેખરેખ કાળજી રાખવા માટે કડક સૂચના આપવામાં આવેલ હતી. પોલીસનું આ જીવદયાનું પગલું જોઈને તેમને ત્યાં આવેલ નાગરિકોએ પણ બિરદાવેલ હતા.